नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनु स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। पाड़ी में 16 वर्ष की सगीरा पर सावका पिताए दुष्कर्म आचार्य होवानी फरियाद। वापी जीआईडीसी में आवेल आर्यन पेपर मिल में लगी आग। भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल संघ प्रदेश दादरा नगर हवेली की मुलाकाते आया। अने वापी में ईद निमित्ते जुलूस निकाळवामां आव्यो। हवे समाचार विगतवार जोईए। वलसाड जिलाना पाड़ी विस्तार में लिव एंड रिलेशन साथे रहता युवके 16 वर्षनी सगीरा उपर सावका पिताए छेल्ला 10 मासथी दुष्कर्म आचर्यु होवानी पाड़ी पोलीस मथके सगीराए दुष्कर्मनी फरियाद नोंधावता पोलीसे सावका पिताની धरपकड करीने मेडिकल करावी आगळनी तपास हाथ धरी छे। आरोपीનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વલસાડ જિલ્લાના પાડી ખાતે રહેતી એક પરિણીતાના પતિનું 4 વર્ષ પહેલા બીમારીમાં અવસાન થયું હતું। મહિલા એક દીકરી અને દીકરા સાથે રહેતી હતી। પાડી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી, જે દરમિયાન લાલુ નામના યુવક સાથે સંપર્કમાં આવી જતા લાલુ મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં મહિલા બાળકી અને બાળક સાથે રહેતો હતો। 3 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં લાલુ રહેતો હતો। જનવરી માસમાં સગીર યુવતી ઘરે એકલી હતી, ત્યારે લાલુએ સગીરાને 500 રૂપિયા આપીને એમની સાથે સુઈ જવા ઓફર કરી હતી। સગીરાએ ના પાડતા સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ઘરમાં કોઈ પણ કંઈ કહેવા ના પાડી હતી। કોઈને કહીશ તો તને ઘરમાંથી કાઢી મૂકવાની લાલુએ સગીરાને ધમકી આપી હતી। ત્યારબાદ સગીરા જ્યારે એકલી ઘરમાં મળે ત્યારે સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરતો રહેતો હતો। તાજેતરમાં 15 ઓક્ટોબરની રાત્રિએ સગીરા ગરબા રમી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે લાલુ ઘરની બહાર ઊભો હતો। ઘર નજીક આવેલી ઝાડીઓમાં સગીરાને લઈ જઈ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। સગીરાએ તેના સાવકા બાપની હરકતોથી કંટાળી નિર્ભય બનીને વલસાડ ચાઇલ્ડ વેલફેર ઓફિસનો સંપર્ક કર્યો હતો। ચાઇલ્ડ વેલફેર ઓફિસર એએસઆઈ મંજુબેને સગીરાની આપવીતી સાંભળી પાડી પોલીસ મથકે સગીરાને સંપર્ક કરવા જણાવી સગીરાએ પાડી પોલીસ મથકે સાવકા પિતા લાલુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પાડી પોલીસે લાલુ વિરુદ્ધ એફઆઈઆર નોંધી સગીરાના સાવકા પિતા લાલુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશનની હદમાં દમણી ઝાપા ખાતે એક પરિવાર વસવાટ કરે છે, જેમાં એક દીકરી જે છે જે 14 વર્ષની છે તે અને તેની માતા આ આરોપી સાથે રહેતા હતા, અને જે ભોગ બનનાર બેન છે તેની માતા આ પુરુષ સાથે લિવિનમાં રહેતી હતી। તે દરમિયાન આ આરોપી નામે આશીષભાઈ જગદેવભાઈ રાવત નાઉ એ આ છોકરી ઉપર બદદાનત રાખી તેની સાથે દુષ્કર્મ કરેલી વારંવાર દુષ્કર્મ કરેલ હોવાનું હકીકત આ બેને પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી હતી। તે અનુસંધાને તેની બળાત્કાર અંગેની ફરિયાદ લઈ અને આ કામે જે લિવિનમાં જે પુરુષ રહેતો હતો તે પુરુષને અટક કરવામાં આવેલી છે અને હાલ તેની વિરુદ્ધમાં આગળ તપાસ કરવામાં આવી રહેલી છે। કંપનીમાં નોકરી કરતા હતા, તે દરમિયાન આ આરોપી પણ કંપનીમાં નોકરી કરતો હતો અને ભોગ બનનાર જે બેન છે તેના પિતાશ્રી 2016માં મરણ જતાં આ પુરુષના સંપર્કમાં તેની માતા આવતા તેની સાથે લિવિનમાં રહેતા હતા, અને તે દરમિયાન આ કામના આરોપીએ ખરાબ નજર રાખી તેની સાથે દુષ્કર્મ કરવાની હકીકત જણાવેલી છે। છેલ્લા 3 વર્ષથી આ ભોગ બનનારની માતા સાથે લિવિનમાં રહેતો હતા અને છેલ્લા 1-2 વર્ષથી આ રીતે દુષ્કર્મ કરતા હોવાની પ્રાથમિક હકીકત જણી આવી છે। વાપી જીઆઈડીસીમાં બની ઘટના। વાપી જીઆઈડીસીમાં આવેલી આર્યન પેપર મિલમાં બની આગની ઘટના। વાપી જીઆઈડીસીમાં બની ઘટના વાપી જીઆઈડીસીમાં આવેલ આર્યન પેપર મિલમાં આગની ઘટના બની છે। આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। વાપીના ફાયરોએ આગ પર કાબુ મેળવ્યો હતો। આર્યન પેપર મિલમાં પેપર વેસ્ટના કચરાના ઢગમાં આગ લાગી હતી। આગ લાગ્યા બાદ ફાયર વિભાગે ગણતરીના મિનિટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો અને ઘટનાને લઈ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું, વિરામ બાદ આપ જોઈ શકશો। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા।
અને વાપીમાં ઈદ નિમિત્તે જુલુસ નીકળવામાં આવ્યો। विराम बाद आपनुं स्वागत छे। संघ प्रदेश दादरा नगर हवेली लोकसभा बैठक नी पेटा चूंटणी नो प्रचार पूरजोश में चाली रह्यो छे। भाजप, शिवसेना, कांग्रेस अने एक अपक्ष उम्मीदवार चार उम्मीदवारों वच्चे चूंटणी जंग खेलाई रह्यो छे। त्यारे आजे खुद गुजरात भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल पण संघ प्रदेश दादरा नगर हवेली नी मुलाकाते आव्या हता। આજે ખુદ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા। જો કે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓ સેલવાસમાં ધામા નાખ્યા છે, ત્યારે ખુદ આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ સેલવાસમાં સૌપ્રથમ એક મહારાષ્ટ્રીયન સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું। સંમેલનને સંબોધતા પાટિલે અનેક મુદ્દે શિવસેના પર પ્રહાર કર્યા હતા। સી આર પાટિલે મહારાષ્ટ્રીયન સમાજ પાસે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત માટે સમર્થન માંગ્યું હતું। મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં ભાજપ દ્વારા પેજ કમિટી બનાવીને ચૂંટણીમાં ભાજપ ધાર્યું પરિણામ લાવી રહી છે, પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં હજુ સુધી પેજ કમિટીનું અસ્તિત્વ નહીં હોવાના આજે પાટિલે દાદરા નગર હવેલી ભાજપના આગેવાનોને ટકોર કરી હતી અને જેમ બને તેમ વહેલી તકે પ્રદેશમાં પેજ કમિટી બનાવવામાં આવે અને તેના આધારે જ ચૂંટણી લડવામાં આવે એવું સૂચન કર્યું હતું। વધુમાં તેઓએ શિવસેના પર આકરા પ્રહાર કરતા આ વખતે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સંપૂર્ણ વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા માટે અપીલ પણ કરી હતી। આમ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલ સી આર પાટિલે ભાજપના ઉમેદવારની જંગી લીડથી જીત થશે તેવો દાવો પણ કર્યો હતો। તો ઉત્તરાખંડના પૂર સ્થિતિ પર રાજ્યના મુખ્યમંત્રી ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે અને તમામ ગુજરાતીઓને સલામત વતન લાવવાની ખાતરી સી આર પાટિલે આપી હતી। એ લોકસભાનું ઇલેક્શન છે 30મી તારીખે અને મતદાન છે, અને જે રીતે મેં અહીંયા કાર્યકર્તાઓ સાથેની મિટિંગ કરી, આગેવાનો સાથે મળ્યો છું, એમનો જે ઓપિનિયન લેતો હું છેલ્લા 2-3 દિવસથી હું સંપર્કમાં પણ હતો બધા સાથે, અને મને જે ફીડબેક મળ્યા છે એના આધારે કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગામિત એ 100% જંગી બહુમતી સાથે એ જીતશે, ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। અહીંયા જે પેજ કમિટી માટે ડૉક્ટર દેવરે જે વાત કરી કે એમને પેજ કમિટીની માહિતી છે, સમજ પણ છે, અને અહીંયા મારા જ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ જે માજી મંત્રી અને શ્રી પિયુષભાઈ દેસાઈ એમણે પોતે પેજ કમિટીમાં સૌથી વધુ કામ ગણપતભાઈએ પણ કર્યું છે, એટલે એમને પોતે પણ અને મેં પણ આજે સૂચના આપી છે અને એ લોકો જલ્દીથી પેજ કમિટીની વ્યવસ્થા પણ કરશે, જેના કારણે પેજ કમિટી એક માધ્યમ છે, એક વ્યવસ્થા છે, અને વ્યવસ્થા દ્વારા પણ જે માહોલ છે એ માહોલના આધારે કહી શકાય કે 100% ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે। ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમે ત્યાંના
सरकार साथ संपर्क में छे, एमने जे कई मदद पहुँचाड़ी सके प्रयत्न करीए छे। आदरणीय नरेन्द्र मोदी साहेब पोते एनी चिंता करी रह्या छे, एनी व्यवस्थापन जोई रह्या छे अने मने विश्वास छे कि बधाने सही सलामत जल्दी थी गुजरात पाछा लई आवीशुं। वलसाड शहेरना तिथिल रोड पर दौड़ती कार पर लोहीना डाग जोई वाहन चालकोए कार चालक अकस्मात करी भाग्यो होवानी शंकाना आधारे कार अटकावी कार चालक ने सिटी पोलीस ने सोंप्यो। वलसाड शहर में बुधवार मोड़ी रात्र तिथिल रोड पर दौड़ती इको कार नंबर GJ05RL9045 नो चालक पूरपाट झड़पे तिथिल रोड पर दौड़ी रह्यो हतो। तिथिल रोड पर दौड़ता अन्य वाहन चालकोए कार पर लोहीना डाग जोई कार चालक अन्य कोई जगह अकस्मात सर्जी भागी रह्यो होवाना शंका वहम राखी तिथिल रोड पर अन्य वाहन चालकोए कार ने अटकावी चेक करता कार में पण लोही पड़ेलू मळी आव्यो हतो। वाहन चालकोए तत्कालिक वलसाड सिटी पोलीस ने जाण करी चालक ने पोलीस ने सोंप्यो हतो। वलसाड सिटी पोलीसे कार चालक की प्राथमिक पूछपरछ करता सूरतना 7-8 मित्रों बे कार में दमन पार्टी करवा गया था। पार्टी करी कोस्टल हाईवे थी परत फरी रहा था, ते दरमियान एक युवक की नसकोड़ी फूटी गई थी जेनू लोही कार ऊपर उड़ी होवानू सामे आव्यु हतु अने ते युवक कोस्टल हाईवे पर अन्य मित्रों साथे कार में बेसी जतो रह्यो होवानू सामे आव्यु छे। पोलीसे बन्ने युवकों सामे दारूना नशामां वाहन चलावानो गुनो नोंधी घटनानी तपास हाथ धरी छे। समाचारोमां फरी समय छे नानकडा विरामનો, વિરામ બાદ આપ જોઈ શકશો। અને વાપીમાં ઈદ નિમિત્તે જુલુસ નીકળવામાં આવ્યો। ચપ્પલ બહાર, ચલો ભાઈ અબ તો કમરા મેરા। देख अगर तूने मेरे कमरे का कबाड़ा बनाया ना तो तू देख लेना। और तेरा जो कबाड़ा उसका क्या? अरे मम्मी कबाड़ी वाला आया है। अच्छे से आ गई ना मेरे बच्चे। हाँ मम्मी, दो मिनट है, मैं अभी आई। क्या बात है, पूरे घर का हुलिया ही बदल दिया। बस तेरे जाने का इंतजार था, मेरे लिए राखी लाई है। तू मेरे लिए गिफ्ट लाया है? तेरे कबाड़ खाने में पड़ा है। कोई कबाड़ी वाला तेरा सामान ले जाने के लिए तैयार ही नहीं था। अरे अब तेरा रूम तो तेरा ही रहेगा ना। जो यादों से बनता है और अपनों से सजता है, ऐसा अनोखा घर आपके रिश्तों से ही तो संवरता है। इस राखी दीजिए अपनों को यादों का तोहफा। विराम बाद आपनो स्वागत छे। वापी टाउन माथी मदरसाए ताजदारे मदीना ट्रस्टना प्रमुख सहित अग्रणीओनी आगेवानीमां जुलूस निकाळवामां आव्यो हतो। वापी टाउन अदिति हॉस्पिटल पासे कब्रस्तान रोड झंडा चौक थी बजारमां पूर्ण थयुं हतुं। वापी टाઉનમાંથી મદરસાએ તાજદારે મદીના ટ્રસ્ટના પ્રમુખ રહીમ મંસૂરી, અલ્લારખા મંસૂરી, રઝાક મંસૂરી, સફુદ્દીન ચિસ્તી, નઝીમ મસ્તુરી, તોફિક મંસૂરી સહિત અગ્રણીઓની આગેવાનીમાં જુલુસ નીકળ્યા હતા। ખ્વાજા ગરીબ નવાઝ મસ્જિદ સેલવાસ રોડથી પ્રમુખ અંસારી તથા અગ્રણીઓની આગેવાનીમાં વૈશાલી રોડથી ગોદાલનગર, ઇમરાનનગર થઈને ગરીબ નવાઝ મસ્જિદ પાસે પૂર્ણ થયું હતું। ગોદાલનગરમાં મસ્જિદે કાકરિયા ચિસ્તિયા તરફથી પ્રમુખ મજીબુર રહેમાન, પંપુભાઈ આરિફ વગડિયા, મનસુર મેમન, રઝાક અજમેરી, સાજિક ખાખુ, બાબાભાઈ મદનીવાલા તથા અગ્રણીઓએ જુલુસનું સ્વાગત કર્યું હતું તથા જુલુસમાં સામેલ ધાર્મિક જનો માટે સરબત તથા સુકી નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇમરાનનગર પાછળ ગીતાનગરમાં આવેલી રઝા મસ્જિદ તરફથી પણ જુલુસ નીકળવામાં આવ્યું હતું। વાપીમાં ડુંગરાથી ભોપાલીનગર, કાદરી મસ્જિદ પ્રમુખ સલીમભાઈ તરફથી તથા છીરી વિસ્તારોમાં ડુંગરી ફળિયા સહિત તમામ મુસ્લિમ વિસ્તારોમાં જુલુસ નીકળ્યા હતા। समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर।
पाड़ी में 16 वर्ष की सगीरा ऊपर सावका पिताए दुष्कर्म आचार्य होवानी फरियाद। वापी जीआईडीसी में आवेल आर्यन पेपर मिल में लगी आग। भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल संघ प्रदेश दादरा नगर हवेली नी मुलाकाते आव्या। अने वापी में ईद निमित्ते जुलूस निकाळवामां आव्यो। तो आ हता अत्यार सुधीना समाचारों, जोता रहो सिटी न्यूज। नमस्कार।